गुड मॉर्निंग विद्यार्थियों, नमस्कार। ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 11 कॉमर्स विषय छे वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस। हवे आ विषय नी अंदर आपणे बीजा विभाग के जे सेक्रेटरियल प्रेक्टिस बीजो विभाग प्रकरण 5 5 नुं नाम छे नियमन पत्र। आगळना लेक्चर नी अंदर आपणे आवेदन पत्र अने नियमन पत्र विषे के प्रकरण 4 जे आवेदन पत्र छे कंपनी नो मूलभूत पायानो अने मुख्य दस्तावेज एना विषे अभ्यास करेलो, त्यार पछी नियमन पत्र शुं छे तेनो आपणे अभ्यास करेलो के नियमन पत्र ए कंपनी नो आंतरिक एकमना अंदर एकममां थतो व्यवहार वहीवटी कामगीरी माटे जे नियमो घड़े छे एवुं आ पत्र नियमन पत्र। नियमन पत्र विषे पूर्व भूमिका भणेला त्यार पछी नियमन पत्र नो अर्थ के कंपनी धारा 2013 मुजब अथवा अगाउना कंपनी धारा मुजब घड़ायेलू वखतो वखतना फेरफार ने आधीन दर्शावतु पत्र एटले नियमन पत्र। आ नियमन पत्र एकमना आंतरिक वहीवटनो जे आखू कामगीरी छे ए नियमो अथवा नियमन दर्शावतु पत्रक छे, एटले कोना कोना माटे महत्वनुं छे उपयोगी छे तो एक तो एकममां रोज बरोजना व्यवहार माटे उपयोगी छे। बीजू कंपनीना केएमपी तरीके संचालकीय चावीरूप व्यक्ति के जे कंपनीनो सेक्रेटरी छे, सेक्रेटरीनुं घणुं बधुं काम नियमन पत्रना नियंत्रणथी अथवा नियमनथी सरळ थई जाय छे। केवा काम? तो आपणे आગળના લેક્ચરની અંદર એ પણ અભ્યાસ કરેલો કે કંપનીને વધુ મૂડીની જરૂર હોય, આ મૂડીની જરૂરને પૂરી પાડવા તે શેર બહાર પાડે છે, અને શેર બહાર પાડે એટલે જાહેર જનતા શેર ખરીદવા કંપનીમાં અરજી કરે તો એ કંપનીના શેરધારક બને છે। હવે આ શેરધારકોના પાસેથી શેર ઉપર નાણાં મંગાવવા, શેર પરનો હપ્તો મંગાવવો, જે શેરધારક હપ્તો ન ભરે તો એમને આપેલા શેર જપ્ત કરી લેવા, તે ઉપરાંત આ ખાલી કોઈ એક જ કામ નથી કરવા માટે ઉપયોગી, પણ કાર્યાલય વ્યવસ્થાનું કાર્ય સંભાળે છે તો નિયમન પત્રમાં એ પણ માહિતી દર્શાવેલી છે। કંપનીમાં સંચાલક મંડળની જે રચના થઈ છે તો સંચાલક મંડળના તેમજ હિસાબોને લગતા ઓડિટરને લગતા અધિકારીઓની નિમણૂક કરવા માટેની સત્તા, તમામ કાર્યભાર માટેનું નિયમોનો ઘડતર કરતો સમૂહ અથવા નિયંત્રણ કરતો પત્ર એટલે નિયમન પત્ર। એટલે પેલું તો કે રોજબરોજના વહીવટ માટે ઉપયોગી, બીજું તો કે સેક્રેટરી માટે મહત્વનું છે, ત્રીજું શેર હોલ્ડર માટે મહત્વનું। હમણાં જ આપણે વાત કરી કે ત્રાહિત પક્ષકાર તરીકે કંપનીમાં મૂડીનું રોકાણ કરે છે એટલે શેર હોલ્ડર કંપનીના શું બની જાય છે? માલિક। તો માલિક તરીકે કંપનીમાં આવેદન પત્રમાં જે ઉદ્દેશો, જે લક્ષ્ય, જે હેતુની પૂર્તિ કરેલી છે એ હેતુ પૂરી કરવા, એ હેતુ એ લક્ષ્યને પૂરી રીતે પાર પાડવા નિયમન પત્રમાં જે સહાયક કામગીરી માટે ઘડવામાં આવેલું છે તે પૂરી પાડે છે। એટલે જ એક લેસનમાં તમને આપેલું હતું કે આવેદન પત્રનો પૂરક દસ્તાવેજ નિયમન પત્ર છે, અથવા નિયમન પત્ર એ આવેદન પત્રનો પૂરક અથવા ગૌણ દસ્તાવેજ છે। વિધાન સમજાવો તો જવાબદારી સ્પષ્ટતા કોણ કરે છે? નિયમન પત્ર। પણ જવાબદારીની વહેંચણી કોણ કરે છે? તો આવેદન પત્ર। એટલે કે ત્યાર પછી તો આ એક રોજબરોજના વહીવટ માટે ઉપયોગી, સેક્રેટરી માટે ઉપયોગી, શેર હોલ્ડર માટે ઉપયોગી, ત્યાર પછી આવે છે વિવિધ સંબંધો નક્કી કરવા માટે ઉપયોગી। તો કંપનીમાં ઘણા બધા ત્રાહિત પક્ષકારો છે, કયા પક્ષકારોએ કેવી જામીનગીરીમાં રોકાણ કર્યું છે તો એનો સંબંધ કેવો નક્કી થાય છે? લેણદારનો, દેવાદારનો, બેન્કર્સનો એટલે કે વેપાર તરીકે લેણદાર હોય તો એની સાથે કેવો સંબંધ નક્કી થાય છે? એકબીજા સાથે એકમમાં કાર્ય કરતા અને વહીવટી ધોરણ સંભાળતા
परस्पर વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવા માટે પણ નિયમન પત્ર ઉપયોગી છે. પછી કે ખબર પડી જાય કે નિયમન પત્ર ઉપરથી ખબર પડે કંપનીનું સ્વરૂપ ખાનગી પ્રાઇવેટ છે કે જાહેર, એટલે કે ખાનગી છે કે જાહેર કંપની, એ નિયમન પત્ર આધારે નક્કી કરી શકાય. આપણે આગળના લેક્ચરનું થોડું ઘણું રિવિઝન કરેલું અને તમે લોકોએ વિસ્તારથી અભ્યાસ પણ કરેલો છે. આજે આપણે જે ભણવાનું છે નિયમન પત્ર અંગે કંપની ધારા 2013 મુજબની જોગવાઈ. ફરીવાર કંપનીના આંતરિક વહીવટ દર્શાવતું પત્રક એટલે કયું પત્ર? તો તમને લોકોને જવાબ ખબર છે કે નિયમન પત્ર. પણ એમ પૂછાય કે કંપનીનો મુખ્ય કે પાયાનો કે મહત્વનો દસ્તાવેજ કયો? તો આવેદન પત્ર. આ નિયમન પત્રમાં કંપની ધારાની કેટલીક જોગવાઈઓ આપેલી છે જે આપણે ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે. તો દરેક વિદ્યાર્થી ટેક્સ્ટબુકમાં પણ સાથે જોતા જશે અને અભ્યાસક્રમની સમજૂતી મેળવતા જશે. જોઈએ કંપની ધારાની જુદી જુદી કલમો. તો કલમો કયા પત્રકમાં આપેલી છે વિદ્યાર્થીઓ? તો કે આવેદન પત્રમાં. આવેદન પત્રની જે કે જુદી જુદી કલમો છે એ નિયમન પત્ર માટે મહત્વની જોગવાઈ તરીકે દર્શાવવામાં આવી છે. આ જોગવાઈના આધારે કેટલીક બાબતો નીચે મુજબ જરૂરી છે. કઈ બાબતો? તો પેલું સ્થાપનાની કલમ, સહીની કલમ, ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ, ભણી છઠ્ઠી કલમ. આવેદન પત્રમાં જે સહી કરનાર વ્યક્તિ છે એ દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં પણ સહી કરવી પડે છે. એટલે આવેદન પત્રમાં સહી કરનારે નિયમન પત્રમાં સહી કરવી પડે. પેલી જોગવાઈ યાદ રહી જાય એવી છે. બીજું, સહી કરનાર નિયમન પત્રમાં જે સહી કરે છે એ વ્યક્તિએ પોતાનું નામ, સરનામું, ધંધો અને જરૂર જણાય એટલી વિગતો જણાવવી પડે છે. કયા પત્રકમાં? નિયમન પત્રમાં. પેલું જ, આવેદન પત્રમાં સહી કરનારે નિયમન પત્રમાં પણ સહી કરવી પડે છે. બીજું, સહી કરનારે નામ, સરનામું, ધંધો અને જરૂરી વિગતો જણાવવી પડે છે. ત્રીજું, સહી કરનાર વ્યક્તિએ કેવી રીતે સહી કરવાની છે? તો કે એની સામે ઓછામાં ઓછી એક વ્યક્તિ સાક્ષી તરીકે હોય એની સામે સહી કરવાની છે. એટલે ત્રણે ત્રણ જોગવાઈ યાદ રહી જાય એવી છે. પેલું, આવેદન પત્રમાં સહી કરનાર નિયમન પત્રમાં સહી કરવી પડે. બીજું, જે સહી કરે છે એને પોતાનું નામ, સરનામું, ધંધો અને જરૂર જણાય એટલી વિગતો જણાવવી પડે છે. ત્રીજું, સહી કરનાર વ્યક્તિએ જ્યારે સહી કરે ત્યારે એની સામે ઓછામાં ઓછી એક વ્યક્તિ સાક્ષી તરીકે હોય ત્યારે સહી કરવાની છે. ચોથું, ચોથી જોગવાઈ છે કે નમૂના મુજબ તમામ વિગતો. તો ફરીવાર, નમૂનામાં આપેલ નિયમન પત્રમાં સમાવેલ તમામ જોગવાઈઓ કે નિયમોનો કંપની સ્વીકાર કરી શકે. જો કંપની જે નમૂનામાં આપેલી છે તમામ વિગતો લખવાની છે, આવેદન પત્રમાં જે નમૂનો દર્શાવેલો છે એવી જ નિયમન પત્ર તૈયાર કરેલું છે, છાપેલું છે પેરેગ્રાફમાંથી, તો એ મુજબ તમામ નિયમોનો કંપની સ્વીકાર કરવાનો રહેશે. આવેદન. ત્યાર પછી પાંચમું છે કે કંપનીના નિયમન પત્રની જોગવાઈનું પાલન કરવા બંધાયેલ છે. એટલે જોગવાઈનું પાલન કરવું પડે. કોઈ પણ વ્યક્તિ પોતાની જવાબદારીમાંથી છટકી શકતો નથી. એટલે કે જે પણ જોગવાઈ છે, જે પણ ફરજ છે, જે પણ જવાબદારી છે એનું પાલન કરવું પડે. ત્યાર પછી છે છઠ્ઠો મુદ્દો કે આવેદન પત્રની જોગવાઈ વિરુદ્ધ કલમ હોવી જોઈએ નહીં. નિયમન પત્રમાં જે પણ કંઈ જોગવાઈ છે એ આવેદન પત્રમાં દર્શાવેલી કલમ છે એને અનુસરતી હોવી જોઈએ, નહીં કે એના વિરુદ્ધની. એટલે છ જોગવાઈ યાદ રહી જાય એવી છે. ફરી પાછી પહેલેથી રિપીટ કરી જેથી કરી આપણને યાદ રહી જાય કે આવેદન પત્રમાં સહી કરે અને શેમાં કરવી પડે? નિયમન પત્રમાં. સહી કરનારનું શું દર્શાવવાનું છે? નામ, સરનામું, ધંધો, જરૂરી વિગત જણાવી પડે. સહી કરનાર એક સહી કેવી રીતે કરવું? તો કે એની સામે ઓછામાં ઓછી એક વ્યક્તિ સાક્ષી તરીકે હોય ત્યારે સહી કરવાની.
તેમજ નમૂના મુજબની તમામ નિયમોનું પાલન કંપની દ્વારા કરવામાં આવશે એવું કંપની સ્વીકારે છે. કે નમૂનામાં જે પણ કંઈ જોગવાઈ દર્શાવેલી છે, જે પણ વિગતો, જે પણ નિયમો, એનું પાલન કરશે. ત્યાર પછી તો કે કંપની ધારામાં નિયમન પત્રની જોગવાઈનું પાલન કરવા કંપની બંધાયેલી છે. જોકે કોઈ પણ કંપનીનો સભ્ય આ તરફની જોગવાઈમાંથી છટકી શકતો નથી, જવાબદારીમાંથી પોતે નીકળી શકતો નથી. ત્યાર પછી છે કે આવેદન પત્ર તો વિરુદ્ધ ન જ હોવું જોઈએ, કોઈ પણ કલમની વિરુદ્ધ એક પણ બાબત હોવી જોઈએ નહીં. હવે સાતમા મુદ્દામાં જે મહત્વનો છે એમાં બીજા ત્રણ ટોપિક આપેલા છે કે ખાનગી કંપની એટલે કે પ્રાઇવેટ કંપની માટે ત્રણ વિશેષતા કંપની ધારાની જોગવાઈમાં નિયમન પત્રમાં દર્શાવેલી છે. પહેલું કે કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. જો એક નિશ્ચિત સંખ્યા બાંધી દીધી, કઈ કંપની માટે? ખાનગી કંપની માટે. સેના માટે? તો કે નિયમન પત્રની જોગવાઈ માટે. ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 200. શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે. હવે આ શેર ફેરબદલી શબ્દ આપણા માટે નવો છે. જાણીએ, માની લો કે તમે કોઈ કંપનીના શેર ખરીદો છો, એ કંપની ખાનગી છે. હવે તમે એના શેર ખરીદ્યા તો તમે શું બની ગયા? શેર ધારક. હવે તમારે આવા શેર ના ભરણું ભરાઈ ગયું છે, શેર પર નિયત હપ્તો પણ તમે ભરી દીધો છે, પણ તમારે આવા શેર બીજા કોઈને વેચી દેવા છે અને તમારે માંથી નીકળી જવું, તો ખાનગી કંપની હોય તો તેના શેર ફેરબદલી પર નિયંત્રણ, એટલે તમે આવા શેર વેચી શકો નહીં એવું નિયંત્રણ અંકુશ પણ મૂકવામાં આવશે. એવું કહે છે. ત્રીજું, કંપની પોતાના શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે નહીં, એટલે કે વિજ્ઞાપન પત્ર તૈયાર કરે નહીં. તો તમે અહીંયા ત્રણે ત્રણ મુદ્દા યાદ રાખવા હોય તો પેલું છે સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200. બીજું હતું કે શું છે? તો કે શેર ફેરબદલી પર અંકુશ. સરળતા ખાતર યાદ રાખવું. અને ત્રીજું, શેર ખરીદવા આમંત્રણ નહીં. વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને એવું ન કહી શકે કે તમે આ કંપનીના શેર ખરીદો. આઠમો મુદ્દો છે કે કંપની સાથે જે પણ વ્યક્તિ સંબંધ ધરાવે છે એ નિયમન પત્રની એ વ્યક્તિને જાણ હોવી જોઈએ. લેણદાર, વેપારી, બેંકો કે દેવાદાર કે શેર હોલ્ડર કે ડિબેન્ચર હોલ્ડર, જામીનગીરીમાં રોકાણ કરનાર જેટલા પણ સંબંધ ધરાવનાર વ્યક્તિ છે એ નિયમન પત્રથી વાકેફ હોવા જોઈએ, માહિતી મેળવતા હોવા જોઈએ. તેમ કાયદો પણ માની લે છે કે આ દરેક સભ્ય, દરેક સંબંધ ધરાવનાર વ્યક્તિ નિયમન પત્રથી માહિતગાર છે એવું કાયદો પણ માની લે છે. પણ કોઈ પણ વ્યક્તિને એવું થાય કે મારે નિયમન પત્ર જોવું છે, નિયમન પત્ર વિશે તપાસ કરવી છે, તો કંપની પાસે, કંપની ઓફિસે આવી જરૂરી ફી ભરી નિયમન પત્ર કે તેમજ અન્ય ડોક્યુમેન્ટની નકલ મેળવી શકે છે અને તે જાણી શકે છે. નવમો મુદ્દો કે કંપની ધારા મુજબ જે પણ જોગવાઈઓ છે, જે પણ આવેદન પત્રની શરતો છે, એ શરતોને આધીન, એ શરતોનું પાલન કરી ખાસ ઠરાવ, મૌખિક રજૂઆત નહીં પણ સંચાલક મંડળની સભામાં દરેક વ્યક્તિની હાજરીમાં લેખિતમાં જેમાં બહુમતી, વધુ મત મળે હા ના જવાબના એવા ખાસ ઠરાવ પસાર કરીને નિયમન પત્રમાં ફેરફાર કરવો હોય તો કરી શકાય છે. પણ કેવી રીતે? ખાસ ઠરાવ પસાર કરી નિયમન પત્રમાં ફેરફાર કરી શકે. દસમો મુદ્દો કે જે નિયમન પત્રમાં આદ્ય સ્થાપકો તરીકે જે પણ વ્યક્તિ સ્થાપક તરીકે પ્રમોટર છે તેનું સોગંદનામું જેમાં પોતાના કંપનીની સ્થાપના, રચના, કંપનીનું વ્યવસ્થાપન, સંબંધના કોઈ ગુનામાં, કોઈ પણ અપરાધજનક બાબતમાં
પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી, ટૂંકમાં પોતે કોઈ અપરાધિક કામ કરેલું નથી, અથવા પોતે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની તેના પર કાનૂની કાર્યવાહી નથી થઈ એવું સોગંદનામું નિવેદન આપવું પડે છે કંપની ધારાની 10 જોગવાઈ છે. પહેલું આવેદન પત્રમાં સહી કરનારે નિયમન પત્રમાં સહી કરવી પડે છે. બીજું સહી કરનારનું નામ સરનામું ધંધો જરૂરી વિગત જણાવવી પડે છે. ત્રીજું ઓછામાં ઓછી એક વ્યક્તિની સાક્ષીમાં સામે સહી કરવી પડે છે. ચોથું કે નમૂનામાં આપેલ નિયમન પત્રમાં તમામ વિગતો કે જે કંપની નિયમન કંપનીનો સ્વીકાર કરી શકે એ પણ જણાવવું પડે. પાંચમું કંપની ધારાની જોગવાઈનું પાલન કરવા બંધાયેલ છે, કોઈ પણ સભ્ય એમાંથી નીકળી શકતો નથી, પોતાની જવાબદારીમાંથી છૂટી શકતો નથી. આવેદન પત્રની જોગવાઈ વિરુદ્ધ તો કલમ હોવી જ ન જોઈએ. સાતમું ખાનગી કંપની માટે 3 વિશેષ સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 વધુમાં વધુ 200 હોવી જોઈએ. શેર ફેરબદલી પર નિયંત્રણ રાખી શકાય અને શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપી શકાતું નથી. કોઈ પણ વ્યક્તિ સંબંધ ધરાવતો કંપની સાથેનો પક્ષકાર જરૂરી નકલ મેળવી શકે, જરૂરી ફી ભરી ઓફિસે જઈ અને પોતાના નિયમન પત્ર હોય કે અન્ય ડોક્યુમેન્ટ એની નકલ મેળવી શકે છે. નિયમન પત્રમાં ફેરફાર કરવો હોય તો કે ખાસ ઠરાવ પસાર કરીને નિયમન પત્રમાં ફેરફાર કરી શકે. આર્થિક સ્થાપક તરીકે કંપનીનો જે સ્થાપક પ્રમોટર પ્રવર્તક છે એને લેખિતમાં નિવેદન સોગંદનામું આપવું જોઈએ. કઈ બાબતનું? તો કે એના પર કોઈ પણ પ્રકારનો કાનૂની અપરાધિક ગુનો થયેલો નથી એવું એક નિવેદન આપવું પડે છે. ત્યાર પછી આપણે જે અભ્યાસક્રમમાં છે 5.3 એટલે કે નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો, તો કેટલી વિગતો છે? 11 વિગતો છે. પહેલું જ છે, સામાન્ય રીતે નિયમન પત્રમાં શું લખેલું હોય. આપણે કેમ આવેદન પત્રમાં 6 કલમો છે, તો 6 કલમમાં જોયું કે નામથી લઈ ઓફિસ ક્યાં આવેલી છે, ધ્યેય શું છે, મૂડી કેટલી છે, જવાબદારી કોની છે, સભ્યો કેટલા છે સહી કરનાર, એવી કલમો દર્શાવેલી હતી. એમ નિયમન પત્રમાં શું લખેલું હોય, નિયમન પત્રમાં કઈ બાબતોને ધ્યાનમાં લીધી છે, તો આપણે જોતા જઈએ. ટેક્સ્ટબુકમાં દરેક વિદ્યાર્થી સાથે જોતા જશે અને સમજૂતી મેળવતા જશે. સામાન્ય રીતે નિયમન પત્રમાં નીચેની વિગતો આવરી લેવામાં આવે છે. પેલું જ, જો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં અન્ય કોઈ એકમ સાથે, અન્ય કોઈ પક્ષકાર સાથે, કોઈ કરાર, કોઈ માહિતી, કોઈ પ્રોજેક્ટ પૂરો કરવા માટેની લેખિત બાબત થઈ છે કે શું, તેનો સ્વીકાર થયો છે કે શું એ દર્શાવવું જોઈએ. બીજું, શેરની સંખ્યા અને દાર્શનિક કિંમત, કંપની ખાનગી હોય કે જાહેર, કંપનીને મૂડીની જરૂર પડે એટલે શું બહાર પાડે છે, શેર. આ શેર દ્વારા જે મૂડી મેળવે ને શું કહેવાય, શેર મૂડી. તો કેટલા શેર બહાર પાડ્યા, શેરની મૂળ કિંમત 100 રાખી, 10 રાખી, કેટલી રાખી છે તે દર્શાવો. દાર્શનિક કિંમત, શેર હપ્તા અંગેના નિયમો. હવે હું એક એક્ઝામ્પલ આપું એટલે તમને આ શેર વિશેનો આખો ટોપિક સમજાઈ જાય. XYZ કંપની છે, કોઈ એક કંપની છે, એને કંપનીના શેર બહાર પાડે, હવે આ શેર બહાર પાડવા માટે એને શું તૈયાર કરવું પડે, વિજ્ઞાપન પત્ર એટલે કે જાહેરાત આપવું પડે. જાહેરાત કેમાં આપે, તો કે વર્તમાન પત્રમાં. આ એક કંપનીએ શેર બહાર પાડ્યા, વર્તમાન પત્રમાં વિજ્ઞાપન પત્ર આપેલું અને વર્તમાન પત્ર જય, અજય, વિજય, મિત, અમિત આવી જાહેર જનતાએ વાંચેલા. આવા શેર માટેનું વિજ્ઞાપન પત્ર જાહેર જનતાએ વાંચેલું. હવે આ શેર ખરીદે તો આ કંપનીના શું બની ગયા, શેરધારક. કંપનીએ શેર પર 100 રૂપિયા એકી સાથે મંગાવતી નથી, 100 માંથી પેલા 20 રૂપિયા મંગાવે છે, તો હવે કેટલા બાકી રહ્યા, 80. હવે કંપની બીજા 40 મંગાવે છે તો એને થયું કહેવાય હપ્તો. તમે કોઈ જગ્યાએથી વસ્તુ ખરીદવા જાઓ છો, પૂરેપૂરું પેમેન્ટ નથી કરતા, પણ એમ કહો છો કે 2 મહિનામાં રકમ ચૂકવી દઈશ, તો તમને સામેની વ્યક્તિએ વસ્તુ પર શું કરી દીધા,
હપ્તા પદ્ધતિ કરી દીધી એમ શેર પણ એવું જ છે, શેર ઉપર પણ હપ્તો મંગાવી શકાય. તો આ હપ્તા અંગેના નિયમો તેમાં લખેલા હોવા જોઈએ. નિયમન પત્ર એટલે પેલું પ્રાથમિક કરારની વિગત, બીજું શેરની સંખ્યા અને દાર્શનિક કિંમત, ત્રીજું શેર હપ્તા અંગેના નિયમો, ચોથું શેર ફેરબદલી અંગેના નિયમો. તો હમણાં જ આપણે વાત કરી કે મેં કોઈ કંપનીના શેર ખરીદ્યા, હવે મારે આ શેર નથી જોતા, હું બીજાને વેચું છું, તો વેચીએ છીએ, તો આપણે શું થયું કહેવાય? શેરની ફેરબદલી, શેરની વણ ચૂકવાયેલી કિંમત. હું શેર ઉપર હપ્તો ભરવામાં નિષ્ફળ જાઉં તો એ મેં શેર પર રકમ ચૂકવી કહેવાય નહીં. તો કંપની પોતાની લેણી રકમ વિશેષ હક દ્વારા મેળવીને કંપની લિયન કહેવાય. શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો, શેર પ્રેષણ અને શેર જપ્તીના નિયમો એટલે શેર સોંપણી. પ્રેષણ એટલે સોંપણી. માની લો કે હું હપ્તો ભરવા નિષ્ફળ જાઉં તો હું સ્વેચ્છાએ કંપનીને શેર પરત કરું, તો એ મેં શેરની સોંપણી કરી. હવે શેર જપ્તી, કંપની જ્યારે શેર ઉપર આપણે નિયત સમય મર્યાદામાં હપ્તો ન ભરી અને કંપની આપણી પાસેથી શેર ફરજિયાતપણે લઈ જાય તો એને કહેવાય શેર જપ્તી. અમર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યની સંખ્યા અને રોકાયેલ મૂડી. કઈ કંપની માટે? અમર્યાદિત જવાબદારી, જે કંપનીની જવાબદારી નિશ્ચિત નથી એવા સભ્યોની સંખ્યા અને એમણે એ કંપનીમાં કેટલી રોકાયેલી મૂડી છે તે વિગત દર્શાવી પડે. ખાનગી કંપનીમાં શું છે? તો કે શેર ઉપર શું છે? ફેરબદલી પર નિયંત્રણ. હસ્તાંતરણ એટલે ફેરબદલી. ફેરબદલી પર શું છે? અંકુર છે. સામાન્ય સભા સંબંધિત નિયમો, નિયમન પત્રમાં એ લખવું જોઈએ કે મીટિંગ દરમિયાન કયા નિયમો રજૂ થશે, સંચાલક મંડળ પાસે કેવી સત્તા હશે, સંચાલક મંડળ પાસે કેવી ફરજો હશે એ જોવાનું છે. અને ડિવિડન્ડ અંગેના નિયમો. આ ડિવિડન્ડ શબ્દ હવે સમજાવી દઉં કે જય અજય વિજય મિત અમિત સુમિત આ બધા શું છે? કંપનીના શેરધારક. XYZ કંપની નફો કરે, આ નફો કરે તો શેરની રકમ ઉપરાંત વધારાનો લાભ આપવામાં આવે એને શું કહેવાય? નફો ન કહેતા ડિવિડન્ડ કહેવાય. ટૂંકમાં શેર ઉપર ચૂકવાતી રકમ. ફરી વાત, શેર ઉપર ચૂકવાતી રકમ એટલે ડિવિડન્ડ. હવે આ 11.12 માં ધોરણમાં તમારે એક પછી એક સ્ટેપ પાડે છે એક ચેપ્ટરના. તો કે શેર જપ્તીની જોગવાઈ તેમાં આપેલી હોવી જોઈએ. તો કે નિયમન પત્ર શેર હપ્તા અંગેની જોગવાઈ તેમાં આપેલી હોવી જોઈએ. નિયમન પત્ર શેર ફેરબદલીની જોગવાઈ તેમાં આપેલી હોવી જોઈએ. નિયમન પત્રમાં. એટલે 12મા ધોરણનો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન કે કોઈ પણ પ્રકારની જોગવાઈ સંચાલક મંડળ હોય, શેરને સંબંધિત હોય, ડિબેન્ચર હોલ્ડર સંબંધિત હોય કે શેરધારકો સંબંધિત હોય, બધી જ જોગવાઈઓ કે બધી જ વિગતો તેમાં આવરી લીધેલી છે. તો કે નિયમન પત્રમાં. અત્યારે આપણે કેટલા ટોપિક ભણ્યા? તો એક તો નિયમન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈ અને નિયમન પત્રમાં શું લખેલું છે અથવા નિયમન પત્રમાં કઈ બાબતોને આવરી લેવામાં આવેલી છે. તો હોમવર્કમાં આ જોગવાઈઓ તો તમને 10-10 યાદ રહી ગઈ, પણ નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો લખવાની છે. 11-11 મુદ્દા એટલે કે 5.3 જે છે તમારી ટેક્સ્ટબુકમાં એ દરેક વિદ્યાર્થીએ હોમવર્કમાં લખવાનું રહેશે. ફરીવાર, નિયમન પત્ર એ કંપનીનો કેવો દસ્તાવેજ છે? આંતરિક દસ્તાવેજ છે. કંપનીમાં ધારાની એની જોગવાઈ મુજબ કેટલી જોગવાઈઓ ભણેલા? 10 અને આવરી લેતી વિગતો 11, જે દરેક વિદ્યાર્થીએ પાકું તો કરવાનું છે અને હોમવર્ક આપેલું છે એ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું રહેશે. નમસ્કાર. જય હિન્દ. વંદે માતરમ.